હવે આપણે જે ભૂમિતિમાં અગત્યની આકૃતિ છે એમાંનું આ એક વર્તુળ છે એ એક બીજી આકૃતિ થઈ, એટલે હવે એની વ્યાખ્યા છે. આપણે કીધું ને આપણે ત્રિકોણ શિખા, ચતુષ્કોણ શિખા અને હવે વર્તુળની વાત કરે છે. તો કે વર્તુળમાં શું છે, વર્તુળ એ ચોક્કસ બિંદુથી સરખાંતરે ફરતા બિંદુઓનો માર્ગ છે, એટલે આ એની વ્યાખ્યા થઈ. એટલે જો એટલું જ સમજીએ પહેલા કે આપણે ચાલો હું દોરું એક વર્તુળ. હા, એક આ વર્તુળ લઈએ તો શું કહે છે કે ધારો કે આનું આ એક હું આનું અહીંયા બિંદુ લો, તો તમે આ બિંદુથી સરખા અંતરે આ બીજું બિંદુ અહીંયા ઓ કહું આને, અને એ કહું, પછી અહીંથી આ બી કહું, એટલે આ બે અંતર સરખું છે. આ જો બે સેન્ટીમીટર હોય, બે સેન્ટીમીટર, આ બે સેન્ટીમીટર, પછી અહીંયા આ બીજો આ સી બિંદુ લો, આ બે સેન્ટીમીટર આ સરખા જ અંતર, પછી અહીંથી આ જે એક આ કેન્દ્ર આનું નામ ઓ છે, એ બિંદુ આપણે બિંદુથી શરૂઆત કરી હતી ને બધા બિંદુઓ, એટલે આ બિંદુથી સરખા અંતરે આ બિંદુ લો, આ ડી લો, અને પછી અહીંયા આ બે સેન્ટીમીટર પાછું ઈ આ એક બિંદુ લો. હવે આ બધા જ બિંદુને હું જો જોડી દઉં સરખા અંતરે, જે આ એક ઓ બિંદુથી સરખા અંતરે આ જે બધા જ બિંદુઓ આવ્યા એને જો જોડું તો એનું નામ વર્તુળ. વર્તુળની વ્યાખ્યા આપણે કીધું ને, વક્ર આપણે વક્ર દોર્યું હતું ને, સીધી લીટી સિવાય પણ વર્તુળ વક્ર દોરી શકાય. તો એટલે આ રીતે આપણે હું આ વક્ર દોરું કે જે બંધ વક્ર છે, પણ એ આની વ્યાખ્યા એ છે કે અમે મારું જે ખીલો આપણે જે હોય ખીલાને ફરતું આમ જે દોરડું આપણે તમે ફેરવો સરખું, તો આ જે થાય એ વર્તુળ થાય. એટલે બસ આ એની વર્તુળની વ્યાખ્યા કે એક બિંદુમાંથી સરખા અંતરે જે બધા બિંદુ આવ્યા હોય એ બધા જ બિંદુને તમે જોડી દો તો એને વર્તુળ કહેવાય. એટલે વર્તુળમાં આ બારની બાજુ જેના છે, પછી એટલે કીધું ને વર્તુળ એ કોઈ ચોક્કસ બિંદુમાંથી, એટલે વચ્ચે મેં શૂન્ય કીધું હતું ને એ ચોક્કસ બિંદુ, એના સરખા અંતરે ત્યાંથી લઈ અને ફરતા બિંદુનો માર્ગ, એટલે માર્ગ એટલે આપણે એ દોરીએ. અને હવે પછી એના બધા જુદા ભાગના, એટલે ચોક્કસ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય. એટલે આપણે અહીંયા જે જ્યાંથી સરખા અંતરે શરૂઆત કરી હતી ને આનું નામ આ કેન્દ્ર વર્તુળ, બરોબર. એટલે આ રીતે એના ભાગના જુદા જુદા ભાગોના નામ છે, એને કેન્દ્ર કહેવાય. પછી ચોક્કસ અંતરે ચોક્કસ અંતરે ત્રિજ્યા છે, એટલે આ ત્રિજ્યા, એટલે તમે આજે બધા અંતર લીધા ને આ બધું જે સરખું અંતર છે એનું નામ ત્રિજ્યા. એટલે બધી ત્રિજ્યા સરખી હોય આ ત્રિજ્યા કહેવાય, આ ત્રિજ્યા કહેવાય, એટલે આ બધા જે એના સરખા અંતર છે આ બધી જ એની ત્રિજ્યા. એટલે આ રીતે એના જુદા જુદા અંગોના નામ થયા, એટલે કેન્દ્ર થયું, ત્રિજ્યા થઈ, અને વર્તુળની લંબાઈ તેનો પરિઘ છે. એટલે આ પરિઘ એટલે તમે આ જો ફરતું અહીંથી ઉપાડી અને અહીંથી તમે આ માપ કરો અંતર કેટલું થાય અહીંથી આ ઉપાડીને પછી અહીં સુધી આવો, તો એ જે બધું માપ એ લંબાઈ જો એને માપો તમે તો એને પરિઘ કહેવાય. એટલે એ તમે લંબાઈમાં માપી શકો. પછી વર્તુળની તેને પરિઘ કહેવાય. પછી વર્તુળની જીવા, હવે આ બીજો શબ્દ, વર્તુળની જીવા એ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ છે. એટલે શું, એટલે આપણે જોઈએ કે પેલા બધા જે છે કાઢી નાખો, એટલે ફરીથી આ
વર્તુળ દોરીને બતાવું કે હવે શું કહે છે કે હવે આપણે આ વર્તુળ છે એના ઉપરના આ બે બિંદુ લઉં, આ બે બિંદુ અને એ કહું અને બી કહું, અને એ બે બિંદુને જોડું તો આપણે જો રેખાખંડ જો આપણે આ રેખાખંડ શીખ્યા હતા કે બે ગમે તે બિંદુને જો તીર્થોકમ ટૂંકી લાઈન હોય એને કહેવાય. પણ અહીંયા હવે જો વર્તુળના તમે આ જે ફરતા કાળા બિંદુ છે બધા વર્તુળના, એટલે વર્તુળના કોઈ બે બિંદુને જોડીને જો સીધી લીટી દોરો તો એનું નામ આ વર્તુળની પાસે એનું નવું નામ આવ્યું, એને શું કીધું જીવા. એટલે જીવા વર્તુળે પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ છે, રેખાખંડ છે પણ વર્તુળના બિંદુઓને જોડે છે, એટલા માટે આનું નામ આ જીવા. એટલે આ બધા જ ગણિતની વ્યાખ્યાઓ કહેવાય. પછી વ્યાસ, આ બીજો વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાં પસાર થતી જીવા છે. એટલે શું કે આ જો મેં કોઈ પણ બે બિંદુ જોડ્યા પણ આપણે પેલું શીખ્યા હતા કે આ એનું આ કેન્દ્ર જે વચ્ચે છે ને કેન્દ્ર, તો હવે હું આવી જીવા દોરું કે આ કેન્દ્રમાંથી પસાર થાય. અહીંયા ઓ હોય, અહીંયા હું આ પી હોય, અહીંયા ક્યુ હોય, તો જો આ એ બી છે એ જીવા કહેવાય કે ગમે બે આ બિંદુમાંથી જોડે, પણ આ પી ક્યુ છે એને વ્યાસ કહેવાય. એટલે કે આ મોટા મોટી જીવા, એ મોટા મોટી જીવા થાય કે એ કેન્દ્રમાંથી પસાર થાય એની શરત. એટલે અમે જો એમ નહીં ધારો કે તમે આમ પણ કરી શકો, જે છે આ એસ જો તમે આમ દોરો આ એસ પણ એક વ્યાસ થાય, એટલે એ કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા હોય એને વ્યાસ કહેવાય. પછી મને લાગે આપણે થોડો પછી વૃતાંશ આ શબ્દ નવો આવ્યો કે વૃતાંશ એ વર્તુળના અંદરના ભાગનો એવો પ્રદેશ છે જે એક બાજુ ચાપ અને 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 બીજી બાજુનો બીજી બાજુઓ ત્રિજ્યાની બંને જોડથી બંધ છે. વર્તુળના વૃતાંશ આ વૃતાંશ એ વર્તુળના અંદરના ભાગનો પ્રદેશ છે જે એક બાજુ ચાપ અને બીજી બાજુનો જો આને ચાપની વ્યાખ્યા નથી આપી હજી, એટલે એ ભૂલાઈ ગયું છે, એટલે હું પેલા એ સમજાવી દઉં. એક બાજુ ચાપ અને બીજી બે બાજુઓ ત્રિજ્યા બંને જોડતી બંધ છે, એટલે જો આને આ ભૂલ કરી છે હજી, આમાં એક વ્યાખ્યા એ રહી ગઈ છે કે આ વર્તુળની અંદર આપણે શીખ્યા હતા કે આ કોઈ પણ બે બિંદુ હોય આ એ અને બી અને એને હું જોડી દઉં તો આ જીવા કહેવાય. આ એ બી છે એ જીવા, પણ એસ રેખાખંડ હોય. પણ ધારો કે આમ ગોળાઈ ઉપર હું ચાલુ તો એને ચાપ કહેવાય. આ એ બી છે એને આવી રીતે ચાપ, એટલે આ એ બી ને બે રીતે દરકાય. આ રેખાખંડ તરીકે જો દરકાવો, રેખાખંડ એટલે સીધે સીધા તમે એને જોડી દો તો એ જીવા થઈ જાય, અને અને જો તમે આ વર્તુળની એ બે બિંદુ આ એ બિંદુ થયો બે બિંદુ પણ વર્તુળ ઉપર જ ચાલ્યા જાઓ તો એને આ ચાપ કહેવાય. એટલે આપણે ચાપ મારીએ ને પેલા તમારે વર્તુળ માપવાનું આવે એનાથી તમે ચાપ મારતા હો, એટલે આ અને અહીંયા આપણું આ કેન્દ્ર છે. ઓ બરોબર, હવે આ જે કેન્દ્ર છે કેન્દ્ર એટલે તમે આ ચાપ થઈ, મારો એક મિનિટ હું આ જીવા ભૂસી નાખું. આ ચાપ છે અને આ બે ત્રિજ્યા છે. આપણે જોયું ને કે કેન્દ્રમાંથી આ બિંદુ પર જાય એ ત્રિજ્યા કહેવાય, એટલે આ તમે બે ત્રિજ્યા અને આ ચાપ એની વચ્ચેનો જે પ્રદેશ આવ્યો આ બધો પ્રદેશ આવ્યો એનું નામ એને વૃતાંશ
અંશ એટલે એનો ભાગ, એટલે વર્તુળનો જે ભાગ થાય, વર્તુળનો જે ભાગ થાય આ બે ચાપ અને બે આ એક ચાપ અને બે ત્રિજ્યા વચ્ચેનો થાય એનું નામ વૃત્તાંશ. એટલે આ વૃત્તાંશની વ્યાખ્યા થાય. એટલે મેં કીધું ને આમાં એક ચાપનું ભૂલી ગયા હતા, એટલે આ એનું આખી વ્યાખ્યા થઈ કે વૃત્તાંશ એ વર્તુળના અંદરના ભાગનો એવો પ્રદેશ છે જે એક બાજુ ચાપ, આ ચાપ સમજાવીએ, અને બીજી બે બાજુ ત્રિજ્યાની જોડેલો બંધ છે. એટલે જો આ પછી બંધ એટલે એ આખું તમે એના ઉપર ચાલ્યા જાવ તો ક્યાંય તમારે પેન્સિલ પાડવી ના પડે. પછી શું કહે છે કે વર્તુળનો ખંડ એ વર્તુળના અંદરનો ભાગ છે જે ચાપ અને જીવા વડે, વર્તુળનો ખંડ એ વર્તુળનો અંદરનો ભાગ છે જે ચાપ અને જીવા વડે બંધ છે. એટલે વર્તુળનો ખંડ, હવે એટલે ફરીથી હું આજે વૃત્તાંશ એક વસ્તુ છે. આ વૃત્તાંશ છે ને એ આપણે મેં કીધું આવી રીતે થઈ, પણ એને બદલે આખો પ્રદેશ લેવાને બદલે આપણે પરિઘ ઉપર એ જે દોર્યું હતું એને બદલે હું આ જે એ ને બી છે એને આ એની જીવા છે અને અહીંયા કેન્દ્ર છે. તો આને જો બનાવું આ પ્રદેશ જ ખાલી લઉં, આ કોની જીવા અને આ બે ત્રિજ્યા વચ્ચેનો, તો આ પ્રદેશને એક ખંડ કહેવાય, વર્તુળનો ખંડ એટલે એનો ભાગ જ. એટલે આ રીતે વૃત્તાંશ અને ખંડમાં તમે બરોબર સમજી લેજો. વૃત્તાંશ એટલે આપણે એની ચાંપ હોય એની અંદરથી લેવાનો, અને ખંડની અંદર જીવા, વર્તુળનો ખંડ એ વર્તુળના અંદરનો ભાગ છે જે ચાપ અને જીવા વડે બંધ છે. ના, આમાં મેં ભૂલ કરી છે. તો ચાપ અને જીવા વડે બંધ છે, એટલે જો મેં ખોટું બતાવ્યું છે એ આ ભાગ નહીં, પણ દૂર એટલે કહું ને, જો આ બધી વ્યાખ્યાઓ ભવિષ્યમાં આ ધારો કે આ એ અને બી બિંદુ છે એને આ જો હું જોડું તો આ જીવા કહેવાય, બરોબર. આ એ બી માથે લીટી કરો તો જીવા કહેવાય, પણ આ ઉપર જે તમે આના ઉપર જે પરિઘ ઉપર ચાલો અને એને આવી રીતે દર્શાવો ને અને તમે આમ ગોળાય આ ચાપ કહેવાય. એ ચાપ, હવે ચાપ અને જીવા વચ્ચેનો જે આ પ્રદેશ થયો એને વર્તુળનો ખંડ કહે છે. મેં પહેલા દોર્યું હતું એ ખોટું હતું. આ ચાપ અને જીવા વચ્ચેનો વર્તુળનો જે ભાગ થાય એને આનું નામ આ ખંડ. એટલે આ રીતે એની ખંડની વ્યાખ્યા થઈ. વર્તુળનો ખંડ એ વર્તુળના અંદરના ભાગ છે જે ચાપ અને જીવા વચ્ચે બંધ છે. અને હવે છેલ્લું આ કહે છે કે વર્તુળનો વ્યાસ એ વર્તુળને બે અર્ધવર્તુળોમાં વહેંચે છે. હવે અર્ધવર્તુળ એટલે શું? આ એક નવો શબ્દ આવ્યો. તો આ આપણે આજે આપણે કીધું ને કે આ ચાપ આજે જીવા છે, ધારો કે આ એક એ બિંદુ અને આ એનું કેન્દ્ર હોય સી, અને અહીંયા હું બી બિંદુ લઉં એટલે તો આ પણ એક જાતની જીવા જ થાય, પણ એ મોટા મોટી જીવા એટલે એનું નામ વ્યાસ થયું. એટલે આ વ્યાસ છે ને એ હવે જો આપણે હવે એના ભાગ કરીએ, જેમ પહેલામાં આપણે અહીંયા નાનું હતું ને આવે જે ભાગ કર્યો હતો ને એને બદલે હવે આ જો આ અને આ વ્યાસ છે એને અને આ પરિઘ વચ્ચે વધતું કરીએ તો આ અર્ધવર્તુળ એટલે આ ભાગ છે એ અર્ધવર્તુળ, એટલે બે અર્ધવર્તુળમાં જ
એટલે જો કે આ પ્રદેશ નથી કહેતા અર્ધવર્તુળનો, એટલે તમે એનું નામ એટલે આ હું જરા જુદી રીતે બતાવું કે પ્રદેશની રીતે નહીં પણ બે બિંદુની રીતે જો આપણે જોવું હોય તો શું થાય કે આ અહીંયા મારું એ બિંદુ હોય, અહીંયા આ કેન્દ્ર હોય ઓ, અને અહીંયા આ બી બિંદુ હોય. તો આ જે છે તો હવે આને આપણે અર્ધવર્તુળ કહીએ. જો એ બી અને આ બાજુથી લીધો, એવી જ રીતે તમે જો આ બાજુથી લ્યો કે અહીંથી આ ગ્રીનમાં દોરો, આ જે છે એ બીજું અર્ધવર્તુળ. એટલે આવી રીતે આખું વર્તુળ છે એ આ જો તમે વ્યાસની એક બાજુ લ્યો અને વ્યાસની બીજી બાજુ લ્યો તો બે અર્ધવર્તુળ થાય, એટલે અર્ધ એટલે અડધું વર્તુળ. એટલે આ રીતે આપણે આ બધા જ એના વર્તુળના અંગોની વાત આવી. એટલે આ રીતે ધીરે 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 આપણે આ 14 મુદ્દા જે શીખ્યા બધામાં બધા જુદા જુદા ભૂમિતિના અંગોની વ્યાખ્યા આવી. બિંદુ આવી, રેખા આવી, રેખાખંડ આવ્યો, કિરણ આવ્યું, પછી ખૂણો આવ્યો, પછી બહુકોણ આવ્યો, ત્રિકોણ આવ્યો, ચતુષ્કોણ આવ્યો અને વર્તુળ આવ્યું, અને પછી પાછા એના બધાના જુદા જુદા ભાગના નામ. એટલે આટલી આ બધી જ વસ્તુઓ ખૂબ જ અગત્યની છે અને અહીંથી બધી ભૂમિતિની શરૂઆત થાય છે. એટલે ભવિષ્યમાં તમારે બધું જ આ ભૂમિતિ વિશે જે કાંઈ વ્યાખ્યાઓ આવશે કે જે કાંઈ આવશે ત્યારે કદાચ જો ભૂલાઈ જાય તો ફરી એ તમારે અહીંયા આવીને વ્યાખ્યા જોઈ લેવાની કે આ વિકર્ણ એટલે શું એટલે શું. એટલે આમાં જે સમજાવ્યું એ બધું જ બરાબર સમજી લેવાનું, અને જો કંઈ મુદ્દો બરાબર ન સમજાતો હોય તો ચોપડીમાં જોઈ લેવાનો અથવા તો મને ફરીથી પૂછવાનું.